બધા જ વિદ્યાર્થીઓને અમારી SPR નોલેજ 6.P માં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે ગુજરાત જનરલ નોલેજ 2024, જેની નવી સિરીઝ આપણી યુટ્યુબ ચેનલ પર શરૂ કરવામાં આવી છે, જેનો આજે પહેલો વિડીયો છે. ડેલી વિડીયો મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ SPR નોલેજ 6.P ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ગુજરાતનો સૌથી મોટો પેલેસ કયું છે? એક લાલબાગ પેલેસ, બી રાજવંત પેલેસ, 3 લક્ષ્મી વિલાસ પેલેસ, 4 વિજય વિલાસ પેલેસ. જેનો સાચો ઉત્તર છે લક્ષ્મી વિલાસ પેલેસ. 3 નંબર લક્ષ્મી વિલાસ પેલેસ. ગુજરાતનો સૌથી મોટો પેલેસ કયો છે? વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? 1 સુરત, 2 અમદાવાદ, 3 કચ્છ, 4 ભાવનગર. તો મિત્રો, આનો સાચો ઉત્તર છે કચ્છ. 3 કચ્છ જિલ્લો, જે ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? 1 ઓરઠાનો મેળો, 2 તરણેતરનો મેળો, 3 શામળાજીનો મેળો, 4 મહાશિવરાત્રિનો મેળો. તો આનો ઉત્તર, સાચો ઉત્તર છે 1 ઓરઠાનો મેળો, જે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે ઓરઠાના સ્થળે ઓરઠાનો મેળો ભરાય છે. ગુજરાતનો સૌથી ઊંચો બંધ કયો છે? 1 ધરોઈ બંધ, 2 વાણકબોરી, 3 સરદાર સરોવર, 4 ઉકાઈ. તો આનો સાચો ઉત્તર છે સરદાર સરોવર, જે નર્મદા નદી પર આવેલો છે. ગુજરાતનો સૌથી લાંબી નદી કઈ છે? ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? 1 નર્મદા, 2 સાબરમતી, 3 મહી, 4 તાપી. તો આનો સાચો ઉત્તર છે સાબરમતી, જે ગુજરાતની સૌથી લાંબી નદી છે. ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? 1 પાવાગઢ, 2 ગિરનાર, 3 ચોટીલા, 4 શેત્રુંજય. તો આનો સાચો ઉત્તર છે ગિરનાર, જે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર છે. અમદાવાદ શહેરનું પ્રાચીન નામ શું છે? અમદાવાદ શહેરનું પ્રાચીન નામ કયું છે? 1 કર્ણાવતી, 2 ખેડોક, 3 આનંદપુરી, 4 અમરાવતી. તો મિત્રો, આનો સાચો ઉત્તર છે કર્ણાવતી, જે અમદાવાદ શહેરનું એક પ્રાચીન નામ છે. ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી GTU કયા જિલ્લામાં આવેલી છે? 1 અમદાવાદ, 2 ગાંધીનગર, 3 વડોદરા અને 4 સુરત. તો આનો સાચો ઉત્તર છે મિત્રો ગાંધીનગર, જ્યાં ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી GTU ગાંધીનગર જિલ્લામાં આવેલી છે.
ઈડર સેના માટે જાણીતું છે? એક, પથ્થર. બે, રમકડા. ત્રણ, ઘોડી. ચાર, હસ્તકલા. તો આનો સાચો ઉત્તર છે મિત્રો, રમકડા. ઈડર એ રમકડા માટે જાણીતું છે. ગાંધીજી બાપુનું કયું ઉપનામ નથી? એક, બાપુ. બે, સરદાર. ત્રણ, રાષ્ટ્રપતિ. ચાર, મહાત્મા. તો મિત્રો, આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે ગાંધીજી બાપુનું ઉપનામ કયું નથી. ગુજરાતનું પ્રથમ ખાનગી બંદર કયું છે? એક, કંડલા. બે, વેરાવળ. ત્રણ, પીપાવાવ. અને ચાર, દહેજ. તો મિત્રો, ગુજરાતનું પ્રથમ ખાનગી બંદર પીપાવાવ છે. આથી આપણો જવાબ ત્રણ સાચું છે, પીપાવાવ. નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે? એક, દાહોદ. બે, ડાંગ. ત્રણ, અમદાવાદ. અને ચાર, કચ્છ. તો મિત્રો, આનો સાચો ઉત્તર છે કચ્છ જિલ્લામાં, જ્યાં નારાયણ સરોવર આવેલું છે. તો ઉત્તર કચ્છ. ભદ્રનો કિલ્લો અને ગાયકવાડ હવેલી આ બંને કયા જિલ્લામાં આવેલા છે? એક, તાપી. બે, વડોદરા. ત્રણ, અમદાવાદ. અને ચાર, સુરત. તો આનો સાચો ઉત્તર છે અમદાવાદ, જ્યાં ભદ્રનો કિલ્લો અને ગાયકવાડ હવેલી બંને અમદાવાદ જિલ્લામાં આવેલા છે. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 5 મે 1947, 1 જૂન 1960, 1 મે 1960 કે 1 એપ્રિલ 1960? તો આનો સાચો ઉત્તર છે મિત્રો, 1 મે 1960, જ્યારે આપણા ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.